बनासकांठामां अबोल पशुओ माटेना घासचारानी भारे घट वर्ताई रही छे। जिल्लानी 165 जेटली गौशाळा अने पांजापोळमां घासचारानी घट छे। घासचारानी घट वच्चे संचालकोने पशुओने निभावा मुश्किल छे। हालमां मळता घासचारानो भावमां दोढ गणो वधारो थयो छे। गौशाळा तथा पांजापोळना संचालकोनी सरकार समक्ष सहाय माटे मांग करवामां आवी छे। पशुओना निभाव माटे संवेदनशील सरकार मदद करे तेवुं संचालको कही रह्या छे। बनासकांठा जिल्लामां सरेराश 28% वरसाद थयेलो छे। के हवे संस्थाने निभावी मुश्किल छे। घासचाराना भावो દોઢા અને બમણા થઈ ગયા છે। ઘાસની આવક બિલકુલ બંધ થઈ ગઈ છે અને નાના ખેડૂતો જે પશુઓને પાળી શકતા નથી એમને પણ આશ્રય આપવો પડે છે। એટલે ભયંકર વિમાસણ વચ્ચે માત્ર એક આંખમાં આંસુ આવવાના બાકી છે। સરકારશ્રીને નમ્ર અપીલ છે કે આ મૂંગા જીવો, આ અબોલ જીવો જેને વાણી નથી એમને જીવન આપવું અમારા માટે હવે મુશ્કેલ થઈ પડ્યું છે। બનાસકાંઠા જિલ્લાની અંદર સૌથી વધુ ગોશાળા પાંજરાપોળ આવેલી છે અને હાલની અંદર અહીંયા આગળ ઘાસચારો જે લીલો હતો જે આવતો એના કરતા દોઢા બમણા ભાવ થઈ ગયા। જ્યારે રાજસ્થાનથી સૂકા ઘાસની જે વાત કરીએ તો જે 4 રૂપિયાનું ઘાસ હતું આજે 12 રૂપિયા, પણ ઘણી બધી કઠિન શરતોના આધારે લોકો આપે છે। અમારે અહીંયાથી 600 ટન આજુબાજુનું એવરીડેનું રોજનું ઘાસચારાનું લોડિંગ હતું જે ધીરે ધીરે વરસાદ ખેંચાતા હાલમાં ફક્ત 50 ટન આવીને રહી ગયું છે। કે જેમાંથી 600 ટનમાંથી અમે લોકો 200 ટન જેવું આજુબાજુ રાજસ્થાનમાં મોકલતા હતા, બાકીનું અહીંયા બનાસકાંઠામાં પૂરું થતું હતું। જે હાલની તારીખની અંદર વરસાદ ન પડવાના કારણે અને ભૂગર્ભ જળ ઊંડા જવાના કારણે હાલમાં જ્યાં જુઓ ત્યાં પાણીની સમસ્યા છે। એટલે વાવેતર તો થયેલા પણ એ બધું ઘાસચારો બળી ગયો છે, એટલે જેના હિસાબે અત્યારે ઘાસચારાની બહુ જ તંગી ઉદ્ભવી છે। બનાસકાંઠામાં ચાલુ સાલે ખૂબ જ નહિવત વરસાદ પડ્યો છે। હાલ સુધી 28% જેટલો જ વરસાદ નોંધાયો છે અને વરસાદ ના પડતા સૌથી ગંભીર પરિસ્થિતિ ઘાસચારાને છે। આપણે હાલ જે ડીસાની ગૌશાળામાં ઉભા રહ્યા છે જ્યાં 5000થી વધુ પશુઓ અહીં રાખવામાં આવ્યા છે અને જેના કારણે અહીંના જે પશુઓ છે તે પશુઓને ઘાસચારો ના મળવાના કારણે તેમની હાલત ખૂબ જ કફોડી જોવા મળી રહી છે। ગૌશાળાના સંચાલકોનું કહેવું છે કે ગૌશાળામાં જે ઘાસચારો પહેલા 40 રૂપિયા મણ મળતો હતો તે હાલ 65-70 રૂપિયા થઈ ચૂક્યા, જેના કારણે એક ગાડી ઘાસચારો મંગાવી પૈસા ડબલ આપવા પડે છે। અને બીજી બાજુ કોરોનામાં જે ફંડ આવતું હતું ગૌશાળામાં જે દાનવીરો આપતા હતા એ પણ બંધ થઈ જવાના કારણે હાલ પશુઓ નિભાવવા ખૂબ જ મુશ્કેલ પડી રહ્યા છે। ત્યારે અહીંના ગૌશાળાના સંચાલકનું સરકાર દ્વારા વિનંતી કરી રહ્યા છે કે સરકાર દ્વારા ગૌશાળામાં કંઈક સહાય આપવામાં આવે અથવા બહારથી ઘાસચારો અહીં પૂરો પાડવામાં આવે જેથી તેઓ ગૌશાળાના જે ગાયો છે તેમને નિભાવી શકે અને એમનું ભરણ પોષણ કરી શકે। જો આવી જ પરિસ્થિતિ આવનાર સમયમાં રહેશે તો ગાયોની પરિસ્થિતિ ખૂબ જ ગંભીર આવવાની શક્યતા જોવા મળી રહી છે। પરેશ પટિયાર, VTV ન્યૂઝ, બનાસકાંઠા।